જેઠ માસની પૂર્ણિમા હોય યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. કાળિયા ઠાકરની ઝાંખી કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. દરેક પુષ્ટિ સંપ્રદાય મંદિરોમાં પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે. આજે ભગવાન શામળિયાને ખાસ કરીને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સોનાના આભૂષણોના શણગાર કરવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુને શંખ, ચક્ર, ગદા અને ગળામાં સોનાની વનમાળાથી ભગવાન શામળિયો ઝળહળી રહ્યો છે. ત્યારે ભક્તો પણ હરખ ઘેલા બનીને શામળિયાની શણગાર આરતીનો લાભ લઈ ધન્ય બન્યા છે. સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે. મંદિરના પૂજારી દ્વારા દિવસ દરમિયાન આવતા તમામ મનોરથની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રો સાથે પાત્ર સદન સહિત શામળિયાની રાજોપચાર પૂજા પણ થઈ રહી છે. ત્યારે ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરી હાલ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. આજે જેઠ સુદ પૂર્ણિમા, આજનું વિશેષ મહત્વ એવું કે આમ તો જ્યેષ્ઠા અભિષેક સ્નાન હોય, પ્લસ આજે વટ સાવિત્રી પૂનમ પણ કહી શકાય એવી સુંદર મજાની આજે પૂર્ણિમા, અને તેના અનુસંધાને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના શ્વેત મલમલના વાઘાથી સુસજ્જ કરી અને ભગવાનની સુંદર મજાની એવી ઝાંખી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે તેવા સુંદર મજાના દર્શન આજના દિવસે અહીંયા યજ્ઞશાળા ખાતે ભગવાનની એક સુંદર મજાની રાજોપચાર પૂજા પણ છે. આજના દિવસનું વિશેષ મહત્ત્વ હોવાથી આજના દિવસે મંદિર દ્વારા સુંદર મજાના આયોજનો પણ કરેલ છે અને અનેક પ્રકારના ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવી છે. જયદીપ ભાટિયા, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.